दो नंबर चैप्टर 6 लेक्चर नंबर 13। એમાં ઉદાહરણ 6.4 તમને 3 આકૃતિ આપી છે। સૌથી પહેલા ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના ચોકડી છે, જો ચોકડી એક જ મિનિટ ચોકડી છે એટલે કે પુસ્તકના પાનાને લંબ કઈ તરફ છે, અંદરની તરફ। એમાં 3 લૂપ આપી છે, એક લંબચોરસ લૂપ છે, એક ત્રિકોણ લૂપ છે અને એક અનિયમિત આકારની લૂપ છે। તો એમાં પહેલી લૂપ જુઓ, પહેલી લૂપ એ ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ, ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ, જેમ પ્રવેશ સિમ્પલ વસ્તુ છે આ રીતે। દાખલા તરીકે આ બોર્ડ એ ચુંબકીય ક્ષેત્ર છે। હવે આમ એમ મેં તમને કીધું અત્યારે આની સાથે કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી સંકળાયેલું, કોઈ ક્ષેત્ર રેખા સંકળાયેલી નથી, પણ જેમ આ મંદિર પ્રવેશ ક્ષેત્ર રેખા વધતી જાય એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ વધે, એટલે એનો મતલબ એમ થયો ચુંબકીય ક્ષેત્રમાં અંદર પ્રવેશે તો ફ્લક્સ ક્ષેત્ર રેખા વધે, અંદર પ્રવેશે તો લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ વધે, ફ્લક્સ વધે એટલે શું ઉત્પન્ન થાય, પ્રેરિત ઈએમએફ, ઈએમએફ પ્રેરિત થતા પ્રવાહનું નિર્માણ થાય। આપણે ભણી ગયા પ્રવાહ એ રીતે ઉત્પન્ન થાય કે ચુંબકીય ફ્લક્સમાં જે વધારો કે ઘટાડો થાય એનો વિરોધ થવો જોઈએ, એના માટે હવે અહીંયા ધ્યાન આપજો। પહેલું જો આ જે બીસી તાર છે, બીસી તાર બીસી આનો જાડો કરશું, બીજું બધું નહીં ખાલી બીસી ધ્યાનમાં લેવા, બીસી તાર છે તો એ જે બીસી તાર છે તેની અંદર પ્રવાહ બે રીતે ઉત્પન્ન થાય। આપણે બળ ક્યાં લગાડીએ છીએ, અંદર, સ્વાભાવિક છે આપણું બળ અંદર લાગે છે બેમાં, પણ આપણે ભણી ગયા કે આની અંદર પ્રેરિત પ્રવાહ એ રીતે ઉત્પન્ન થાય કે ગતિનો શું કરે, વિરોધ, તો ગતિ ક્યાં કરે છે, અંદર, તો હંમેશા બળ એ ગતિનો વિરોધ કરે ત્યાં લાગુ છે, એટલે આપણું આમ બળ આમ લાગે છે, ગતિ આમ કરે છે, તો બળ ક્યાં લાગુ છે, ગતિનો વિરોધ કરે એ બાજુ, એટલે આમ બળ ક્યાં લાગુ છે, ગતિનો વિરોધ કરે આ બાજુ। ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાના લઈને લંબ અંદરની તરફ છે, કયું ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનને લંબ અંદર, પુસ્તકના પાનને લંબ અંદર છે એટલે બી આમ છે। હવે આમાં પ્રવાહ વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય, ગતિ આ બાજુ કરે છે તો બળ ક્યાં લાગવું જોઈએ, ઉપર, તો આપણે તો શું નિયમ હતું, જેને લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય તેનો વિરોધ કરતો, લેન્ઝના નિયમ પ્રમાણે, તો બળ ક્યાં લાગવું જોઈએ, ઉપર, ઉપર એટલે આમ લાગવું જોઈએ, બળ આમ, બળ તમને આપી દીધું। હવે આપણે વિચારો આ સળિયો છે, એમાં પ્રવાહ બે રીતે મળે, ક્યાં પ્રવાહ, આ આમ જતો હોય બી થી સી તરફ, અથવા પ્રવાહ આમ જાય બી અને સી છે તો સી થી બી તરફ, પ્રવાહની બે શક્યતા છે। ચલો પહેલા જુઓ ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે, પુસ્તકના પાનાની લંબ અંદર તરફ, પ્રવાહ તમે આમ લઈ લો, આપણું સૂત્ર હતું વેક્ટર એલ ફિઝિકલ ટુ આઈ વેક્ટર એલ ક્રોસ વેક્ટર બી, આઈ વેક્ટર એલ ક્રોસ વેક્ટર બી, તો જો બી આમ છે અંદર, બી ક્યાં છે, અંદર, આમ અંદર। હવે જો તમે પ્રવાહ આમ લઈ લેવા, આવ્યો જે આ બાજુ છે, આ બી અંદર, પ્રવાહ આમ લઈ લો,
આઈડિયલ ક્રોસ બી, આઈડિયલ આ પ્રવાહ અને ખંડ એટલે આઈડિયલ થઈ ગયો, આઈડિયલ ક્રોસ બી એટલે આમ ભર્યા, આઈડિયલ ક્રોસ બી તો આમ ભર્યા, આઈડિયલ થી બી આમ ભર્યા, બળ ગયા સ્ક્રુ ખુલે એટલે નીચે જાય તો તમારું બળ નીચે લાગે, ટૂંકમાં તમે આમ પ્રવાહ લેશો તો બળ આ બાજુ લાગે, આ બાજુ, આ બાજુ એટલે નીચે તરફ, જે બાજુ ગતિ કરી એ બાજુ, પણ આપણે બળ તો કઈ દિશામાં લગાવવાનું છે, વિરુદ્ધ દિશામાં. હવે જો બી આમ છે લંબ અંદરની તરફ અને પ્રવાહ ખંડામાં એવો છે જામ, તો આ આઈડિયલ પ્રવાહ અને ખંડ, આઈડિયલ અને આ બી અંદર તરફ ક્રોસ બી ક્યાં આવે, ઉપર, ઉપર ચુંબકીય એટલે બળ ઉપર આવી ગયો, બળ એફ, અને આપણે બળ ક્યાં લાવવાનું છે, ઉપર, તો ઉપર લગાવવા માટે પ્રવાહ આમ જાય બી થી કઈ તરફ, સી તરફ, એટલે પ્રવાહ આવશે બી થી સી, એટલે આમ પછી આખો લઈ લેવાનો, એટલે પ્રવાહ નિર્માણ થાય જેની દિશા B, C, D, E, B, એટલે કે વિસંગડી, એ લોકો વિસંગડી દિશા લખી, દિશા નામ થયું વિસંગડી, દેખાવ જોઈએ વિસંગડ વાપરો, તમને હવે આ બધું કરવાનું નથી, એ લોકો અંદર કેટલું લેખું જો સાંભળો, ચુંબકીય ક્ષેત્રમાં વિસ્તારમાં ગાળામાં ગતિને લીધે લંબચોરસ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સ વધે છે, ત્યારે પ્રેરિત વિદ્યુત પ્રવાહ માર્ગ બી સી ડી એ બી પર જ વહેતો હોવો જોઈએ, જેથી તે વધતા ફ્લક્સ નો વિરોધ કરે, જેમ આમ જાય એટલે વધે, તો વિરોધ કરે એટલે બળ કઈ દિશામાં લાગુ છે, વિરુદ્ધ દિશામાં, એટલે આમ ગતિ નો શું કરે, એટલે આમ કરો તો બળ ઉપર લાગુ જોઈએ, આ ગતિ આમ છે તો બળ ઉપર લાગુ જોઈએ, તો જો પ્રવાહ બે દિશા તમે લઈ શકો, ક્યાં બી થી સી, ક્યાં સી થી બી, પણ બી થી સી લેવું તો બળ ક્યાં આવે છે, બી થી સી બળ લેવું તો ક્યાં, બળ ક્યાં આવે, નીચે, અને એ મેં દર્શાવ્યું કેમ, પછી દર વખતે એક ને એક વસ્તુ ન હોય, આઈ વેક્ટર એલ ચુંબકીય ક્ષેત્ર બી, આઈ વેક્ટર આઈડિયલ ક્રોસ બી, એટલે આમ અંદર સ્ક્રુ ફિટ થાય એટલે અંદર આવે, અને આમ લ્યો પ્રવાહ આમ કરી નાખો તો આઈડિયલ ક્રોસ બી બાર, સ્ક્રુ આમ બાર નીકળે એટલે આમ બાર, તો સ્ક્રુ બાર આવે એટલે આમ બાર આવે તો નીચે જાય, આપણે આ નથી કરવાનું, આપણે બળ ઉપર લગાવવાનું છે, આનો વિરોધ કરવાનો છે, આ બાજુ ગતિ કરે છે એનો વિરોધ કરવાનો છે, ગતિનો વિરોધ થાય બળ ઉપર લાગવું જોઈએ, જેટલું બળ નીચે લાગે એટલું ઉપર, ઉપર લાગવા માટે આ દિશામાં પ્રવાહ હોવો જોઈએ બી થી સી, એટલે બી સી ડી બી મળે, એટલે વિસંગડી દિશામાં આપેલ. પછી બીજું અંદર ચોપડી માં છે એટલે ત્રણ સેન્ટન્સ જ લખવાના છે, આ તમે તમને સમજાવ્યું, ચોમાં દીકરા બીજું, બીજા બીજી આકૃતિ ચુંબકીય ક્ષેત્ર ની ક્યાં જાય છે, બહાર લખતો નથી, ચુંબકીય ક્ષેત્ર ની બહાર જાય, ચુંબકીય ક્ષેત્ર ની બહાર જાય, બહાર જાય, ચુંબકીય ફ્લક્સ ઘટે, આમાં ચુંબકીય ફ્લક્સ વધે, જેમાં ચુંબકીય ફ્લક્સ શું થાય, ઘટે, વૈમિક સળિયો લઈ લો એ બી, હું તો એ જ કરે, નાનો એવો ખંડ લઈ લેવા ચલાવ્યો એ બી, એ બી ગતિ આમ કરે છે બરાબર, ચુંબકીય ક્ષેત્ર બી એ તો પુસ્તક ને આપણે લંબન પ્રવાહ બે દિશામાં હોય, ક્યાં બાજુ, ક્યાં બાજુ, પ્રવાહની દિશા બે શક્ય છે, ક્યાં બી થી એ તરફ, એ થી બી તરફ, આપણે ગતિ ક્યાં કરે છે, બાર, એની ગતિ આમ છે બાર તરફ, આમ ગતિ હોય તો આપણું બળ આ બાજુ લાગવું જોઈએ, આ બાજુ આમ,
ગતિ આમ કરે તો અવરોધક બળ આપણું આમ લાગુ જોઈએ, બળ આગળ જો લાગુ જોઈએ, બળ લેન્ઝના નિયમ પ્રમાણે, લેન્ઝના નિયમ પ્રમાણે એના પર લાગતું બળ આમ હોવું જોઈએ આ બાજુ. ચલો ચુંબકીય ક્ષેત્ર અંદર આમ પુસ્તકના પાનાને લો, ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લો અંદર તરફ અને આમ ઉપર. આઈડિયલ પ્રવાહ અને ખંડ, આ આઈડિયલ જો પ્રવાહ આમ મળે તો આઈડિયલ ક્રોસ બી, આઈડિયલ ક્રોસ બી ફેરો, આઈડિયલ ક્રોસ બી આમ ફર્યા, સ્ક્રુ આમ છે, આમ ફરે તો સ્ક્રુ ક્યાં જાય? અંદર, અંદર એટલે આ બાજુ, તો બળ આ બાજુ લઈ ગયું. સૂત્ર કયું વાપરવું જોઈએ? સૂત્ર યાદ હોવું જોઈએ, is equal to I vector L cross B. અને ગતિ આ બાજુ છે, આ લેન્સ બળ ટૂંકમાં કેવું હોય તો લેન્સ ના નિયમ પ્રમાણે લાગતું બળ આવે બરાબર. અને આમાં વિચારો, ચલો બી અંદર છે, પેલું આમ છે, બી અંદર ને પેલું આમ, પ્રવાહખંડ નીચે બી અંદર ખોટી વાત. લેન્સ નું બળ હંમેશા ગતિ જેને લીધે ઈએમએફ માં ફેરફાર થાય, આની ગતિ ને લીધે ફેરફાર થાય તો ગતિ નો શું કરે? વિરોધ કરે. આની ગતિ નો વિરોધ કરે તો એની ગતિ આમ છે, તો લેન્સ નું બળ એની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. આ હોય એટલે ક્યાં આવ્યો? બી થી એ, બી થી એ એટલે પ્રવાહમાં આવે, બી થી એ, એ થી સી અને સી થી બી, એટલે આમાં દિશા આવશે બી એ સી બી, એ સી બી એટલે કઈ દિશા કહેવાશે? આમ સમગળી. અમુક છોકરા ગોખી નાખશે મસ્ત એવું, અંદર આવે, અંદર આવે તો ફ્લક્સ શું થયું? વૈધુ. ફ્લક્સ શું થયું? વૈધુ. ફ્લક્સ વધે તો પ્રવાહ વિષમ કરી. આ ક્યાં જાય છે? આ ક્યાં જાય છે? બહાર જાય. તો ફ્લક્સ ચુંબકીય ક્ષેત્રની બહાર જાય છે. ચુંબકીય ક્ષેત્રની ક્યાં જાય છે? બહાર. જો ચુંબકીય ક્ષેત્રની અંદર આવે, અંદર આવે આ ક્ષેત્ર છે તો અંદર આવે તો ક્ષેત્ર રેખા વધે એટલે ફ્લક્સ વધે. ફ્લક્સ એટલે પૃષ્ઠ સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો ચુંબકીય ક્ષેત્ર રેખા જેમ દાખલ થાય વધે તો આની સાથે ફ્લક્સ વધે, પછી આમ જાય તો ફ્લક્સ ઘટે, આમ જાય તો ફ્લક્સમાં શું થશે? ઘટાડો. તેનો મતલબ શું થયો? ફ્લક્સમાં વધારો થતો હોય તો કઈ દિશામાં? વિસંગડી. અને ફ્લક્સમાં ઘટાડો થતો હોય તો સમગડી. ડાયરેક્ટ ગોખવું હોય તો સમજાયું એ તો મેં તમને સમજાવ્યું આ કેમ આવે. ત્રીજું, ત્રીજું ક્યાં જાય? બહાર જાય. તો ફ્લક્સમાં ઘટાડો, ફ્લક્સમાં ઘટાડો તો સમગડી આવી જોઈએ. આવી ગયું? ટૂંકમાં યાદ રાખવું હોય ટૂંકમાં. આપણી રીત છે જ. ત્રીજું,